હું આખો ભર્યો હોય અને પાણી પીવું હોય તો એક દોરડું જોઈએ અને એક ડોલ જોઈએ, અને ડોલને કુવામાં નાખો અને ઉપરથી એને ખેંચીને લઈને આવો તો મીઠું પાણી પીવા જડે. પ્રિયજનો, એમ ગુરુ મને તમને ભજનનું એક દોરડું આપે ને એક ડોલ આપે કે આખો કુવો ભજનનો મથો મથ ભર્યો છે, થાય એટલું કર, થાય એટલું પી લે. આ સદગુરુની કૃપા. આ વિશ્વામિત્રજી મહારાજ બોલ્યા. રામ બોલે, હા ગુરુદેવ, અયોધ્યાથી જાન લઈને તમારા પિતાજી આવ્યા છે. હા, સમાચાર મળ્યા, ચાલો મળવા જઈએ. અને બે ભાઈ ઉભા થયા હો, આવ્યા ગુરુ મહારાજ વશિષ્ઠજીના ચરણમાં વંદન કર્યા, પિતાજીને પગે લાગ્યા. આ પગે લાગવું એ આશીર્વાદ લેવાનો એક બહુ સારો રસ્તો છે, અને પગે લાગવું એ ખોટનો વેપાર છે. તમે પગે લાગો કોઈ પણ મહાપુરુષને અને એને હાથ અડાડો એટલે એના કરેલા ભજનમાંથી 10 મંત્રો એ પગે લાગવા વાળી વગર મેન્ટે લઈ જાય. એમાં ખોટ હામે વાળી વ્યક્તિ છે, આપણને નથી. અને અત્યારે પગે લાગે બધા ઢીચણે હાથ અડાડ્યા, હવે આને ઢીચણને પગ કહેવાય? સમજાતું નથી. એટલે એમ કે તમને ઢીચણે વા થાય, ટાણા હમે ખાટલે પડો એટલે અમને નડતા મટો, એટલે અહીંયા ઢીચણે હાથડે, અહીંયા પગે લાગે. ઢીચણે નો પગ એનાથી નીચે છે તો વંદન કર્યા કહેવાય. આ તો ઢીચણે અડાડે, આંગળા અડાડીને કે તમે અહીંથી. અને વાતે સાચી છે, એટલે બધા એને ઢીચણના દુખાવા થાય, એમાં થાય, એમ થાય. પેલા નો થતા થતા એટલા બધા હવે થાય છે. એનું મૂળ કારણ આ ઓલા બધા આપણને અડાડી અડાડી દે, કાલ્યું તમને અહીંયા થાય, અહીંયા વાહ થાય, એટલે પછી ખાટલે પડીએ, પગ નીચે હોય, મારા વાલા નીચે હોય. નથી કેવું, હાલો ભગવાનના લગ્નમાં આ નથી કેવું. જાણ કેટલી વહેલી આવી છે, તુલસીદાસજી મહારાજ લખે છે, પ્રિયજનો, એક મહિનો અને 7 દિવસ જાણ અયોધ્યાથી વહેલી આવી છે. એક મહિનો અને 7 દિવસ. આય હાય હાય, આ તો ઠાકોરજીના લગ્ન છે પ્રિયજનો, ઠાકોરજીના. એમાં રામજી હસવા લાગ્યા. ભગવાન હસે છે, પૂછ્યું કેમ દાંત કાઢે છે? એટલે રામજી ધીમેથી બોલ્યા કે અત્યારથી વાલી થવાની કોશિશ કરે છે. કોણ? એટલે રામજી મનમાં બોલ્યા કે જ્યાં અયોધ્યાનો સમાજ ને જાનીવાસનો ઉતારો આપ્યો હતો ત્યાં સીતાજીએ 8 સિદ્ધિ ને 9 નિધિ ની સેવા કરવા મોકલી દીધી. એટલે રામજી બોલ્યા કે સસરા પક્ષમાં અત્યારથી સેવા કરે છે એટલે વાલી થવાની કોશિશ કરે છે. આનું નામ વહુ, આનું નામ વહુ. એક મહિનો ને 7 દિવસ જાન વેલી આવી. ગોધોલી લગ્નની વેળા મુહૂર્ત નક્કી કરવામાં આવ્યો. મંગલ મૂલ લગ્ન દિન આવા. રામ રૂપ નિરખી, રામ રૂપ નકશી કશું ભગ બાર અહી બાર નિહારી. નગરવાસીઓ રામજીના રૂપને જોઈને મોહિત થઈ જાય છે. પ્રિયજન, જાન તૈયાર થઈ ગઈ છે પ્રિયજનો, હવે મંડપમાં આવવા માટે આપણી તપાસ કરજો કેટલી વાર છે.
समाचार आया जनकजी महाराज ना के वर राजा ने लईने आप मंडप में पधारो। जान में आगेवान कोण छे एनी सहित तुलसीदास जी बात लखे। એટલે ધીરે 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 સમાચાર મળે, જાનૈયા તૈયાર થયા। રામચરિત માનસ માં બે જાન આવે છે, એક શિવજીની અને એક રામજીની। શિવજીની જાનમાં પહેલા જમણવાર છે પછી પરણવાનું છે, રામજીની જાનમાં પહેલા પરણવાનું છે પછી જમણવાર છે, આટલો ફરક। ભયઉ સમઉ અવધારીએ પાવા પધારો, અને ધીરે 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 દશરથજી મહારાજ એના સમાજને તૈયાર કરીને જનકજી મહારાજના નિમંત્રણને માન આપી અને પોતાના દીકરાને દુલ્હો બનાવી અને કામદેવ ઘોડો બની ગયો છે અને એના પર રામજી વિરાજિત થયા પ્રિયજનો। અને ભગવાન રામજી હવે પરણવા માટે મંડપ તરફ જનુબાજ બે સુબનાઈ મનસિજુ રામ હિત અતિ સોહઈ। જે ઘોડા પર બેઠા છે કામદેવ છે, કેવા એમ માગે છે કે આપણા સમસ્ત વિકારો આપણા હાથમાં, આપણી ઈચ્છાઓ આપણા હાથમાં, ઈચ્છાઓને આધીન આપણે ન થવાય। આપણી મુશ્કેલી એ છે પ્રિયજનો કે આપણે આપણી ઈચ્છાઓને આધીન થઈ જઈએ છીએ, પણ કથા સમજાવે છે કે ઈચ્છાઓને આપણે આધીન ન થઈ જવું। ઈચ્છાઓ આપણે, એટલો તો હું લક્ષ્મીજીની પ્રાર્થનામાં એક શ્લોક આવે છે પ્રિયજનો, લક્ષ્મીજીની પ્રાર્થના કરે એમાં એક શ્લોક આવે, લક્ષ્મીજી કહે છે કે મને તું તારા હાથે સદમાર્ગે સારી જગ્યાએ સારા કામમાં વાપરી લેજે, નહીતર હું તને ભરી બજારમાં નચાવીશ। લક્ષ્મીજી કહે છે તારા હાથે સદકાર્યમાં વાપરી લેજે, એ તો તને બજાર, અને કોઈ બજારમાં પૈસા ખિસ્સામાં હોય નાચે ખરું નહીં। હા, લક્ષ્મીજી બોલ્યા એટલે નાચતા હોય તો જ બોલે હો। ખુલાસો કરી દઉં, દૂધ પીએ ત્યાં સુધી તો નાચે નહીં, પણ દૂધનો દુશ્મન દારૂને પી અને બજારમાં નીકળે એટલે પગ લથડતો લથડતો નીકળે એટલે બજારમાં નાચ્યો કહેવાય, પછી છોકરો પી નીકળ્યો હોય તો એમ ન કહે, સીધા જ એમ કે ફલાણાનો છોકરો બગડ્યો એટલે બાપની આબરૂ એટલે બજારમાં નાચતા નાચતા તને હું ઘરે લઈ જઈશ। લક્ષ્મી કહે તારા હાથેથી હારી જગ્યાએ વાપરી લેજે, વાપરવી જોઈએ ને, પણ યોગ્ય જગ્યાએ સમય મળે ન વાપરી શકીએ તો એ પણ નકામું ને। અપને ભય બલ રૂપ ગુણી ગતિ અને સકલ ભુવન બિમોહી, પોતાની ઉંમરના સમ વયસ્ક જે છે એ તમામ રામજીની સાથે ઘોડાની સાથે ચાલ્યા જાય છે, જગમગાટ કરતું જીન લગાડેલું છે, અને ધીરે 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 મંડપ તરફ દુલ્હો આવે। આમ અનેક પ્રકારના વાજિંત્રો વગડે છે અને મંગલ ગીત ગવાય છે અને એટલો સરસ મંડપ શણગારેલો છે। અને એ વખતે જનકજી મહારાજ વિશ્વામિત્રજીને પૂછે છે કે બાપજી આ મંડપની શોભા કેવી, જવાબ આપે છે ભલી રચના।
ના ના એ તમને હોય, મારા એવા ક્યાં ભાઈ હતા? તમે નસીબદાર છો ભાઈ સાહેબ. હા, તમારે તો પગે આગા પાછા થાય, અમે તો અહીં બેઠા પછી. ગામડામાં રહ્યો ને એને ખબર હોય, આમ બાજરાનું ખેતર પાકીને ઠેર થઈ જાય ને, પછી ખેતરનો માલિક હોય ને ડબ્બો વગાડતો હોય, વયા ન બેસી જાય એટલે. અમારું આ ખેતર પાકીને ઠેર થઈ ગયું છે, આમાં કામના, ક્રોધના, લોભના, મોહના વયા ન બેસી જાય એટલે હું તો બેઠો બેઠો ડબ્બા વગાડું છું. મારા નામના, મારા નાથના નામ લઈ લઈને હું તો ડબ્બો વગાડું છું કે વયા ન બેસી જાય. રંગીલા રાજા રણ છોડ, એટલે લખે છે અહીંયા કે ધીરે 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 આમ પ્રવેશ કરે મંગલ પ્રવેશ. બધા ઋષિમુનિઓ આવી અને બેઠા છે. વાલ્મીકીજીને પૂછ્યું, વિશ્વામિત્રજીને પૂછ્યું કે બાપજી આ મંડપ કેવો બનાવ્યો? જવાબ આપે, ભલી રચના, બહુ સારું કર્યું. વખાણ કર્યા. અહીંયા સાધુના સ્વભાવની એક વાત લખી છે, ભલી રચના. બસ તે કરવી તારી શોભા છે, જે શોભા કરો એ તમારા ઘરની પરિવારની શોભા છે. એટલે વિશ્વામિત્રજી બોલ્યા, ભલી રચના, ઠીક છે, સારું કર્યું, બસ એનાથી આગળ કશું જ નહીં. રામચંદ્ર મુખ ચંદ્ર છબિ અને લોચન ચારુ ચકોર. આપણે કોઈ હવે સમાચાર પોગાડો હવે, કારણ કે મને ચાર વાગ્યાનું કહ્યું હતું, હું મારી તૈયારીમાં હતો, પણ હવે તો પછી એ લોકોને ટાઈમ ટૂંકો પડશે આનંદ કરવાનો. એટલે જો તૈયાર હોય વરરાજો તો લઈને આવે અમારા ઠાકોરજીને. અમે તો રાહ જોઈને બેઠા છીએ મંડપમાં. આવો આવો પધારો. સ્વાભાવિક રીતે પ્રગટેલું એક સંગીત, જાન આવે એના પેલા આપણે થોડીક વાર રમી લઈ, એને હજી વાર લાગે એમ છે. એ રંગીલા રાજા રણ છોડ, તું તો મારી મનની વાડીનો મીઠો મોર લો રે. રંગીલા રાજા રણ, તું તો મારી મનની વાડીનો મીઠો મોર લો રે. રંગીલા રાજા રણ છોડ, તું તો મારી મનની વાડી નો મીઠો મોર લો રે. રંગીલા રાજા રણ છોર, તું તો મારી મનની વાડી નો મીઠો મોર લો રે. રાજા નો તું રાજા, તારી જગમાં નથી.